नमस्ते विद्यार्थियों, संस्कृत धोरण 9 में आज आप पाठ 15 सुदुर्लभा सर्व मनोरमा वाणी। सुदुर्लभा एटले के विरल होय छे, सर्व मनोरमा एटले के सौना मनने गमे तेवी, वाणी एटले के वाणी अर्थात सौना मनने गमे तेवी वाणी विरल होय छे, ए गद्य पाठनो आज आप अभ्यास करवानो छे। पाठनी शुरुआत करता पहला पाठनी प्रस्तावना जो लीए। पाठ 15 सुदुर्लभा सर्व मनोरमा वाणी, सौना मनने गमे तेवी वाणी विरल होय छे। 20मी शताब्दीना प्रारंभमां पाश्चात्य भाषाओना प्रभाव हेठळ भारतीय प्रादेशिक भाषाओना अभ्यासमां निबंध कळानो प्रवेश थयो अने थोड़ाक समयमां ज तेनो व्यापक प्रसार थयो। એ સમયે સંસ્કૃતના વિદ્વાનોએ પરંપરાગત વિષયોની સાથે આધુનિક વિષયો પર અનેક નિબંધો લખ્યા। સમય જતાં આ પ્રકારના નિબંધો સંસ્કૃત ભાષા શિક્ષણમાં પણ સ્થાન પામ્યા। સંસ્કૃતના નિબંધ લેખકોમાં પંડિત ચારુદ શાસ્ત્રીનું નામ જાણીતું છે। તેમણે પ્રસ્તાવર ગીણી નામે સંસ્કૃત ભાષામાં એક સુંદર સુલલિત નિબંધ ગ્રંથ તૈયાર કર્યો છે। અહીં તેમણે સુદુર્લભા સર્વ મનોરમા વાણી શીર્ષકથી જે વિવેચાત્મક નિબંધ મૂક્યો છે તેને સંપાદિત કરીને અહીં મૂકવામાં આવ્યો છે। હવે આ પાઠ છે આપણો સુદુર્લભા સર્વ મનોરમા વાણી, એક નિબંધ પ્રકારનો પાઠ છે। તેની અંદર શું કહેવામાં આવ્યું છે કે આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે, બધાના રસ અને રુચિ એક સરખા હોતા નથી, પરિણામે સૌ કોઈનું મન હરી લે એવી વાણી દુર્લભ છે, એટલે કે મળવી મુશ્કેલ છે। વળી કોઈ પણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી, વાણીની બાબતમાં પણ એવું જ છે। માટે બધાને સાંભળી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ, જો કે એવી વાણી બોલનારા દુર્લભ હોય છે। આપણો જે આ પાઠ 15 છે એ નાટક સુર નિબંધ પ્રકારનો એક પાઠ છે। એ પાઠની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ દુનિયામાં સંસારમાં વિવિધ પ્રકારના લોકો રહે છે, બધાની રસ અને રુચિ અલગ અલગ પ્રકારની રહેલી હોય છે। હવે એ વાતને ધ્યાનમાં રાખીને હવે બધાના મનને ભરી લેવી, બધાને ગમે એવી વાણી બોલવી મુશ્કેલ છે, એવી વાણી બોલનારા મળવા મુશ્કેલ છે, એ પ્રકારની વાત આ પાઠની અંદર કરવામાં આવેલી છે। તો આપણે પાઠની શરૂઆત કરીએ અને પાઠ ઉપરથી આપણે એ બાબત શીખવાની છે કે જ્યારે પણ વ્યવહારમાં આપણે બોલવાનો સમય આવે, આપણે કોઈની સાથે વાત કરીએ, એ સમયે હંમેશા આપણે સાદી સરળ અને સરળ ભાષામાં તેની સાથે આપણે વાત કરવી જોઈએ। આપણે પાઠની શરૂઆત કરીએ। લોકે યદઅસ્તુ એકસ્મિન રોચતે, એટલે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે, તદઅસ્મે ન રોચતે ઇત્યતઃ વિચિત્ર રુચિ અયમ સંસારમ, તે બીજાને ગમતી હોતી નથી, એટલે જ આ સંસાર વિચિત્ર રુચિવાળો છે। બરાબર, આપણને ખબર છે કે દુનિયામાં જેટલા લોકો રહે છે, જે વસ્તુ એકને ગમે છે એ વસ્તુ બીજાને ગમતી હોતી નથી, એટલે આ સંસાર કેવો છે, વિચિત્ર રુચિઓવાળો છે। એકસ્મિન પરિવારે જન્માતા, તો કે એક જ પરિવારમાં જન્મેલા, સમાન આચાર વિચારણા જાનાના અપી ભિન્ના ભિન્ના રુચિઓ ભવતી, એટલે શું કીધું છે, તો કે એક જ પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે। કિમ પુનઃ વિભિન્નેશુ પરિવારેશુ ઉત્પન્નાનાઃ જનાનાં વાર્તાઃ, વળી જુદા જુદા પરિવારમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી। પહેલી વાત આપણે એ કરી કે એક જ પરિવારમાં જન્મેલા બે બાળકોની આપણે વાત કરીએ તો બરાબર એ બધાના સંસ્કારો આચાર વિચાર એની બધી પરંપરા એક સરખી હોય છે, છતાં પણ એની રુચિ એની પસંદગી અલગ અલગ રહેલી હોય છે। તો આપણે વિચારીએ કે જુદા જુદા પરિવારમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી। સમાન પિતૃકેશુ પુત્રેશુ
એટલે કે સમાન જેના માતા પિતા હોય છે તેવા પુત્રોમાં કચ્છિત મધુરમ રોચતે એટલે કે કોઈકને ગળ્યું ભાવે છે, કિચિત સોય કચ્છિત લવણમ કોઈને ખારું ભાવે છે, કશ્ચિત ચ આલમમ રસમીથી કોઈને ખાટું ભાવે છે. બરાબર, એક જ પરિવારમાં બે બાળકો હોય છે તો ભાઈને ખાટું ભાવતું હોય, બેને ગળ્યું ભાવતું હોય, કોઈને તીખું મોળું, બરાબર અલગ અલગ બધાની પસંદગી હોય છે. ભાઈ કે મમ્મી કે આવું બનાવજો, બેન કે મમ્મી કે આવું બનાવજો, તમે જોતા હશો. બરાબર ને, એટલે કે જેના માતા પિતા સમાન છે તેવા પુત્રોમાં પણ કોઈને ગળ્યું ભાવે છે, કોઈને ખારું ભાવે છે, કોઈને ખાટું ભાવે છે. એવમ હી કશ્ચિત કાવ્યમ રસયતિ, એમાં વળી કોઈને કાવ્યમાં રસ છે, કાવ્યમ રસમિતિ કોઈને કાવ્યમાં રસ હોય છે, કશ્ચિત નાટ્યમ તો કોઈને નાટકમાં રસ હોય છે, કશ્ચિત શિલ્પમ કોઈને શિલ્પમાં એટલે કે કલા કારીગરીમાં રસ હોય છે, કશ્ચિત ચ ગણિતમ કોઈને ગણિતમાં રસ હોય છે. એવમેવ કશ્મીચિત શૃંગાર, વળી કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, પ્રિય ભગવત એટલે કે પ્રિય હોય છે, કશ્મીચિત વિરહ કોઈને વીર રસ પસંદ હોય છે, કશ્મીચિત કરુણ કોઈને કરુણ રસ પ્રિય હોય છે, કશ્મીચિત ચ હાસ્ય રસ કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે. વિરલાય કશ્મીચિત જનાયા બિભિત્સ અપિ રોચતે ઇતિ નાનત્વમ રુચિના વ્યવસ્થિતમ ભવતિ. ભાગ્યે જ કોઈકને બિભિત્સ રસ પણ ગમે છે, એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. બરાબર, આપણે એક જ પરિવારની વાત કરી કે એક જ પરિવારના બે બાળકોમાં તેની પસંદગી અને રુચિ અલગ અલગ પ્રકારની રહેલી હોય છે. તમે એક જ પરિવારમાં જોયું હશે કે બધા જ એક સરખું એક જ કામ કરતા હશે નહીં, જેને જેમાં રસ હશે નોકરીમાં કે ધંધામાં, બરાબર એ પોતાના રસ અને રુચિ પ્રમાણે એ નોકરી ધંધો કરતા હોય છે. એ પ્રકારની વાત આ પેરેગ્રાફની અંદર કરવામાં આવેલી છે. આપણે આગળ વધીએ તે પહેલાં આટલાનું આપણે ગુજરાતી કરી લઈએ. તો કે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી હોતી નથી, એટલે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે. એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે. વળી જુદા જુદા પરિવારમાં જન્મેલા માણસોની વાત જ શું કરવી. જેમના પિતા સમાન છે તેવા પુત્રોમાં કોઈને ગળ્યું ભાવે છે, કોઈને ખારું તો કોઈને ખાટું ભાવે છે, એમ જ કોઈને કાવ્યમાં રસ છે, કોઈને નાટકમાં, કોઈને કળા કારીગરીમાં, કોઈને ગણિતમાં, એવી જ રીતે કોઈને શૃંગારસ પ્રિય છે, કોઈને વીર રસ, કોઈને કરુણ અને કોઈને હાસ્ય રસ પ્રિય લાગે છે. ભાગ્યે જ કોઈકને બિભિત્સ રસ પણ ગમે છે, એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી થાય છે. હવે આ થઈ કોઈને કેવી પસંદગી છે એ પ્રકારની વાત આની અંદર કરવામાં આવેલી છે. હવે ત્યાર પછી આપણે જોઈએ ત્યાર પછીના વિડીયોમાં કરીશું. ત્યાં સુધી અહીં સુધી રાખો. અસ્તુ.